થરાદના દાંતિયા ગામના ખેડૂતોને જમીન ધોવાણની સહાયમાં અન્યાય થતા ખેડૂતોએ આત્મવિલોપનની મંજૂરી માંગી. થરાદ તાલુકાની દાંતિયા ગામે ગત વેજ સ્તરમાં આવેલ વિનાશક પૂરમાં અનેક ખેડૂતોની જમીન પરની નદીના વહેણ વહેતા જમીન બંજર થવા પામી હતી, જેમાં સરકાર દ્વારા ચૂકવવામાં આવેલી સહાય અન્યાય થતા 287 ખેડૂતોએ બનાસકાંઠા મદદનીશ નિયામકને લેખિત રજૂઆત કરી આત્મવિલોપન કરવાની મંજૂરી માંગતા ચકચાર મચી જવા પામી હતી, જેમાં બનાસકાંઠામાં ગત 2000 સ્તરમાં આવેલ વિનાશક પૂરમાં થરાદ તાલુકાના દત્તે ગામમાંથી અનેક નદીના વહેણ વહેતા ખેડૂતોને મોટા ભાગે નુકસાન થવા પામ્યું છે, જેમાં નુકસાનના પગલે સરકાર દ્વારા ખેડૂતોને સહાય ચૂકવવામાં આવી હતી. જો કે લાગવગ ધરાવતા ખેડૂતોને નીતિ નિયમ મુજબ 80,000 રૂપિયાના પ્રમાણે ચૂકવાયા હતા, જ્યારે ખેડૂતોને અન્યાય થયો હતો, જે બાબતે ખેડૂતોએ વારંવાર વહીવટીતંત્રને રજૂઆત કરવા છતાં પણ કોઈ ન્યાય નહીં મળતા આખરે જિલ્લા કક્ષાને રજૂઆત કરતા જિલ્લા મદદનીશ નિયામક રૂબરૂ બોલાવી આ અંગે યોગ્ય પગલા ભરવાની ખાતરી આપી હતી. જો કે આજ દિવસ સુધી કોઈ પગલા ન ભરાતા ગામના 287 ખેડૂતોએ લેખિત રજૂઆત જિલ્લા મદદનીશ નિયામકને કરી હતી, તેમજ આ પગલે જો મંજૂરી આપવા વિનંતી કરી છે. જો કે ખેડૂતોએ કરેલી રજૂઆતના પગલે ચકચાર મચી જવા પામી છે, અને જો આ તમામ ખેડૂતોએ આત્મવિલોપન કરવાની પણ મંજૂરી આપવા વિનંતી કરાઈ છે. હું પટેલ ભીયાભાઈ માવાભાઈ, રહેવાસી ગામ ધોતિયા. મારી અરજ એવી છે કે અમારા ગામની અંદર નદીના જુલાઈ 2017માં આવેલા પૂરના કારણે લગભગ 5 નદીઓના વહેણ અલગ અલગ જગ્યાએથી પસાર થયેલ છે, અને એમાં સરકારશ્રી દ્વારા જે રાહત ફંડ જે ચૂકવણું કરવામાં આવ્યું એ પ્રતિ હેક્ટર 80,000 રૂપિયાના લેખે આપવાનું હતું. જે ખેડૂતોને જમીન ધોવાણ નથી થયેલો એવા ખેડૂતોને પ્રતિ હેક્ટરના રૂપિયા 80,000 કરતા હિસાબે મળે છે, અને જે ખેડૂતોને ખરેખર નુકસાન થયેલું છે અને જેમના ખેતરો અત્યારે પણ બંજર થઈ ગયા છે, જે ખેતરોની અંદર અત્યારે પણ 15-15-20-20 ફૂટના ખાડા પડેલા છે, જે એવા ખેડૂતો છે કે અત્યારે તો શું પણ લગભગ 5 વર્ષ સુધી પણ ખેતરોમાં જવાના લાયક નથી, એ લોકોને 2 હેક્ટરના 30,000 રૂપિયા એટલે કે હેક્ટર 15-15,000 રૂપિયા ચૂકવી અને સર્વેયરો દ્વારા ખૂબ અન્યાય થયેલો છે. તો અમારી એવી માંગણી છે ગામના લગભગ 287-300 ખેડૂતોની કે આ ગામની અંદર ફરીથી રીસર્વે થાય અને જે ખેડૂતો સાથે અન્યાય થયો છે એ બધાને ન્યાય મળે, અને જે તે ટીમ દ્વારા અને ભ્રષ્ટાચાર આંતરી અને આ લોકોએ ટોટલ કામ કરેલું છે, એટલે અન્યથા જો આવું કામ કરવામાં નહીં આવે તો અમે ગામના લગભગ 250-300 ખેડૂતો આત્મવિલોપન કરવાની પરમિશન માનનીય કલેક્ટર સાહેબ, મુખ્યમંત્રી સાહેબ અને પ્રધાનમંત્રી સાહેબ સુધી માંગણી કરીએ છીએ, અને જો આવું કરવામાં નહીં આવે તો અમે ઉગ્રથી ઉગ્ર રજૂઆત અથવા તો આંદોલન પણ કરવાની તૈયારી છે. આચાર્ય રાજપૂત, KTV ન્યૂઝ, ગુજરાતી, થરાદ.